વર્ષોથી તિબેટિયન માર્કેટ સુરત શહેરમાં ગરમ વસ્ત્રો અને ઊની વસ્ત્રોની ખરીદી માટે પ્રખ્યાત છે. એવામાં શિયાળાની ચાર મહિનાની ઋતુ દરમિયાન લોકો ગરમ વસ્ત્રોની ખરીદી માટે તિબેટિયન માર્કેટમાં જાય છે. ગયા વર્ષે જીએસટી અને નોટબંધીને કારણે તિબેટિયન માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું, ત્યારે આ વર્ષે ગુજરાત 24 ન્યૂઝ ચેનલ તિબેટિયન માર્કેટની મુલાકાત લીધી હતી. શિયાળાની ઋતુ પૂર બહારમાં જામી છે ત્યારે તિબેટિયન રેફ્યુજી માર્કેટમાં ગરમ કપડાનું વેચાણ જોર પકડી રહ્યું છે. એવામાં લોકો પણ ઠંડીની સામે રક્ષણ આપતા વસ્ત્રોનું ખરીદી કરી રહ્યા છે. તિબેટિયન માર્કેટમાં આ વર્ષે નવી નવી લેધર વેરાયટીના સ્વેટરો, શાલ, ઊની વસ્ત્રો તથા જેકેટો અને અવનવી બનાવટના સ્વેટરો પણ બજારમાં ઉપલબ્ધ છે, જેની ખરીદી લોકો હોશે હોશે કરતા નજરે ચડી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું વિશ્વ લાઠિયા ગુજરાત 24 ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઉપસ્થિત છીએ ચોક બજારના તિબેટિયન માર્કેટમાં. ચાલો આપણે જાણીએ કે આ વર્ષે ગયા વર્ષ કરતા નવું શું છે. ઈ સાલ થોડા ઠીક રહે, પિછલે સાલ જબ જીએસટી નયા લગાયા ના ઉસ ટાઈમ હમકો જ્યાદા તકલીફ હુઆ, અભી થોડા ઠીક હૈ. ઠંડી કા માહોલ જમા હૈ તો કિસ તરહ કે ગ્રાહક કી લોગ કિસ તરહ કા ડિમાન્ડ કરતે હૈ. અભી અચ્છા હૈ, ઠીક હૈ. તો ઈ સાલ ધંધા થોડા ઠીક હૈ, નયા આયા હૈ ઈ બાર સ્વેટર. ઈ સાલ થોડા સ્વેટર તો બહોત વેરાયટી નયે નયે લેકે આયા હમ લોગ. કિસ તરહ કી વેરાયટી કી લોગ ડિમાન્ડ જ્યાદા કર રહે હૈ, જો જ્યાદા લોંગ મે ઓર ક્યા બોલતે હૈ એસા જેકેટ્સ મેં, લેડીઝ મેં જેકેટ્સ મેં એસા ડિમાન્ડ કરતે હૈ. પિછલે સાલ જીએસટી ઓર નોટબંધી થા તો ઉસકા ક્યા ઇફેક્ટ બિઝનેસ પે હુઆ હૈ? હુઆ હૈ, બહોત અસર પડ રહા હૈ. ઉસ ટાઈમ હમ ધંધે બિલકુલ નહીં હુઆ, જિસ જો નોટબંધી સ્ટાર્ટ હુઆ ના ઉસ હમ લોગ બહોત લોસ હો ગયા. ઇસ બાર તો થોડા ઠીક હૈ. ક્યા આશા હૈ આપકો વેપાર સે? અભી આપકો થોડા અચ્છા લગ રહા હૈ. સુરત કી જો જનતા હૈ કિસ પ્રકાર કી ડિમાન્ડ કરતી હૈ આપકે કપડે કે બારે મેં? કપડે કે બારે મેં અચ્છા ડિમાન્ડ કરતે હૈ, સબ લોગ અચ્છા લેકે જાતે હૈ. અચ્છા યે જો આપ કપડે કા જો વેપાર હૈ સુરત કે સિવાય અન્ય કહાં કહાં પે આપ કરતે હૈ? હર જગહ પે હૈ હમારા, ગુજરાત મેં જૈસે બરોદા મેં હૈ, અમદાવાદ મેં હૈ, હર જગહ મેં હમારા આદમી અલગ અલગ જગહ મેં હૈ, સબ અલગ અલગ. કૈસા હોતા હૈ આપકા વેપાર? કૈસા અચ્છા હોતે હૈ, પબ્લિક અચ્છા હૈ, સબ લોગ અચ્છા હૈ. આપણે વાત કરી તિબેટિયનના વેપારી સાથે. તમે જોઈ શકો છો કે જીએસટી અને મંદીની અસર હોવા છતાં લોકો ખરીદી કર્યા છે. હું કેમેરામેન મનુષ કૌશલ સાથે વિશ્વ લાઠિયા ગુજરાત 24 ન્યૂઝ. આ વર્ષે તિબેટિયન બજારમાં મહિલાઓ માટે શ્રક, પોન્ચુ, ઓવરકોટ અને લેધરના જેકેટો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્રાહકો મુજબ તિબેટિયન માર્કેટમાં નવી નવી વેરાયટી અને નવી નવી પેટર્ન હોવાથી તેઓ તિબેટિયન માર્કેટમાં ખરીદી માટે આકર્ષાતા હોય છે. ગ્રાહકોએ કહ્યું હતું કે તિબેટિયન બજારમાં વ્યાજબી કિંમત સામે મનગમતી પેટર્નના ગરમ વસ્ત્રો મળી જતા હોવાથી તેઓ દર વર્ષે આ જ માર્કેટમાં ખરીદી માટે આવતા હોય છે. અહીંયા આપણે તિબેટિયનમાં પેલું સ્વેટર લેવા માટે આવ્યા છીએ. અહીંયા જ કેમ? સુરતમાં ઘણી જગ્યા મળે છે તો અહીંયા જ કેમ તમે આવ્યા? પણ તિબેટિયનમાં શું કે વેરાયટી બી સારી મળી લઈને આપણે જે મનગમતી વેરાયટી પણ આપણી ચોઈસ પ્રમાણે મળી જાય છે બધી વેરાયટી. ને સુરતમાં શું છે કે તિબેટિયન આવ્યા પછી મતલબ બીજી જગ્યા કરતાં અહીંનું મટીરિયલ ને બધી રીતે સારી વેરાયટી મળે છે આપણને. એટલે તિબેટિયન ફરક લાગે છે શું ભાવમાં તમને? કંઈક અહીંયા ફરક લાગે છે? ના, વેરાયટી પ્રમાણે તો એ લોકોના પ્રાઇસ ને બધું રાઈટ જ છે એમ. મતલબ મટીરિયલ પર આજે મારે તો મતલબ આમ ટી શર્ટ ટાઈપનું સ્વેટર છે એ જ લેવાનું છે. અહીંયાની ક્વોલિટી પણ બહુ બેસ્ટ હોય છે, વેરાયટી જોવા મળે છે અને પ્રાઇસ વાઇઝ પણ બહુ નાઇસ હોય છે અહીંયા. કઈ પેટર્નનું તમે આ વખતે ખરીદવા ઈચ્છો છો? અમે અત્યારે જેકેટ લીધું, મમ્મી માટે પણ સ્વેટર લીધું અમે, અને બહુ બેટર છે અને બહુ જ નાઇસ છે. અહીંયા કલેક્શન મતલબમાં બધી જ રીતનું મળી જાય છે અને પ્રાઇસ બી ફિક્સ રેટ રાખે છે એટલે બધી રીતે આપણને કોઈ છેતરવાની કોઈ એ ન રહી. નહીં, બધું નાઇસ છે, ઓસવાલના છે, પછી ગરમ ઊનના છે, જેકેટ બધા સારા પ્રકારોના જેકેટ છે. ઇન શોર્ટલી કે આખું માર્કેટ છે, તમને બધી રીતે તમે શોપિંગ સારી રીતે કરી શકો છો. આમ તો સુરતી લાલાઓ દરેક તહેવારની અને દરેક ઋતુને પણ માણતા હોય છે. ચોમાસામાં હિલ સ્ટેશન પર ઉનાળામાં હરવા ફરવા માટે ઉમટી પડતા હોય છે. શિયાળામાં તેઓ અવનવી પેટર્નના ફેશનેબલ વસ્ત્રો પહેરીને ઠંડીની ઋતુને માણતા હોય છે. સુરતી લાલાઓ જેટલા ખાવા પીવાના અને હરવા ફરવાના શોખીન છે તેટલા જ અવનવા વસ્ત્રોને પરિધાન કરવામાં પણ તેઓ ઉત્સુક રહેતા હોય છે.